ेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘન શ્યામ જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ એકોતેરમું એટલી અદ્ભુત મહારાજે વાતો કરી છે આ વાતો વાંચતા વાંચતા મને પણ એમ વિચાર આવે છે મારા પણ અતિ મોટા ભાગ્ય કહેવાય કે આવી રીતે વિચારીને ઊંડા ઉતરીને આ ગ્રંથ મને વાંચવા મળ્યો ઘણીવાર આપણે વાંચી નાખતા હોઈએ છીએ વાંચી જતા હોઈએ છીએ પરંતુ કથાનો આ વિષય હોવાથી મારે વિચારીને વાંચવો પડે ઊંડા ઉતરીને વાંચવો પડે એટલી અદભુત મહારાજે વાત કરી છે ભગવાનની મૂર્તિમાં હેત કેવી રીતે થાય એનો મૂળ મુદ્દો એનો મૂળ મુદ્દો મહારાજ આ તરંગમાં આગળ કહેશે આવો આપણે આ ગ્રંથની કથા એમાં પ્રવેશ કરીએ અલૌકિક રીતે સમાધિ કે હે જો નૃપ સબ બોલત ભયે શ્રી હરિશે તબ સો તુમ સમ સામ્રથ જગત મે અનંત ફિરત મિથ્યા હો ભેંસજાળ ગામમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે ચાલુ કથાનો પ્રસંગ દરબારોએ ભગવાનને રસોઈ આપી છે મહારાજ સંતો ભક્તો જેમાં મહારાજે ખૂબ સરસ વાતો કરી સત્સંગના મહિમાની અને મહારાજે વાત પૂરી કરી સંધ્યા આરતી થઈ ધૂન થઈ અને ધૂનની એવી રમઝટ જામી મહારાજની મૂર્તિમાં બધા ભક્તો એક તાન બન્યા અને જેને જેને ભગવાનની મૂર્તિમાં અપાર હેત થયું એ બધાને સમાધિ થઈ શ્રીહરિએ કરાવેલી સમાધિની અલૌકિક રીત જોઈને સમગ્ર દરબારોએ ત્યારે શ્રીહરિને કહ્યું અત્યારના સમયમાં આપના સમાન બીજો કોઈ સમર્થ આ જગતમાં નથી અનંત લોકો સિદ્ધ થઈને ફરે છે પણ તેઓ અત્યારે ખોટા પડી ગયા છે જેમ પતંગીઓ અગ્નિમાં બળી મરે છે તેમ જેટલા મત પંથના લોકો છે તે આપને જોઈને મનમાં બળી મરે છે અને આપનો દ્રોહ કરે છે શ્રીજી મહારાજનું ઐશ્વર્ય આટલું પ્રગટ છે આટલું વિઝિબલ છે તેમ છતાં દરેક લોકો ભગવાનને સ્વીકારી નથી શક્યા તો ક્યારેક કોઈક માણસ આપને સ્વીકારી ન શકે સમજી ન શકે તો આપણે મનમાં ધોખો કરતા હોઈએ છીએ મારી ભૂલ શું મારો ગુનો શું હું એકદમ સાચું કહેતો હતો સ્વામી તો પણ ન જ સમજ્યો બોલો મારું માનવું જ નહીં આ પણ એક પ્રકારનું અજ્ઞાન છે અહંકારમાંથી જન્મેલું અજ્ઞાન છે મારી વાત સાચી પોતાના કક્કાને જ સાચો માની અને સામે વાળો પોતાને સમજી ન શકે સ્વીકારી ન શકે ત્યારે જે માણસ આવા અધીરા બની જાય છે એના માટે આ વાત સમજવા જેવી છે ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા જે ભગવાનને શરણે આવ્યા એ સુખને પામા ભગવાને એમને સુખથી છલકાવી દીધા જે શ્રીહરીને સમજી ન શક્યા સ્વીકારી ન શક્યા સેવા ન કરી શક્યા ભગવાને એ બધા જીવોને કાળ કર્મને માયાને સોંપી દીધા જેનું જેવું કર્મ હતું એ પ્રમાણે એ બધા જીવો કર્મના આધારે સુખ અને દુઃખ મેળવતા રહ્યા કેટલી સરસ હરિભક્તો વિનંતી કરે છે હે મહારાજ અવતારો તો ઘણા થઈ ગયા અત્યારે આપણા સત્સંગમાં જે અગાધ દિવ્ય ઘટનાઓ ઘટી રહી છે આવી તો વાતો ક્યારેય સાંભળી નથી નો તે સાંભળે રે પ્રગટાવે એ વે પુનીત પુરુષોત્તમ પ્રગટી રે ક્યારે ઇતિહાસમાં સાંભળી ન હોય બોલો તમે 18 પુરાણ વાંચો 4 વેદ વાંચો સત દર્શન વાંચો દુનિયા ભરના શાસ્ત્રો સત્શાસ્ત્રો ધાર્મિક ગ્રંથો વાંચો કોઈ જગ્યાએ સાંભળ્યું છે મહારાજ લાકડી રાખતા સંતોને આપી હતી એક છેડો અડાડે સમાધિ બીજો છેડો અડાડે સમાધિ પાછી સાંભળું છે એવું રીશભાઈ દાઢીમાં ઐશ્વર્ય આપ્યું હોય તીર્થંકરોના દર્શન કરાવે મુસ્લિમ બિરાદરો હોય પેગમ્બરના દર્શન કરાવે આવા અનંત ઐશ્વરીઓ શ્રીજી મહારાજે પ્રગટ કર્યા કારણ કે પોતે ઐશ્વરીઓના માલિક હતા કારણ કે પોતે ઐશ્વર્યના ધણી હતા અને વાત સાચી છે સોનાની દુકાનવાળો સોનાનો સ્ટોર ખોલી શકે સોનાને રજૂ કરી શકે અને હીરા જવેરા વેપારી હોય તો હીરા ખુલ્લા કરી શકે અને કોલસાનો વેપારી હોય તો પછી જેની પાસે જે માલ હોય એ માલ જ એ બતાવી શકે છે એવી રીતે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાંથી પધાર્યા એ અક્ષરેના અક્ષરે આવ્યા અવની પર નવખંડ ધરતી માં સ્વામી છતરાયા ચાલે રાજ અક્ષર ના વાસી વાલો આવ્યા અવની પર પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એના કરતા અનંત ઘણો મહત્વત્વ એના કરતા અનંત ઘણો અહંકાર એના કરતા અનંત ઘણી પ્રકૃતિ અને એના કરતા અનંત ઘણો અક્ષર અને પણ અધિપતિ પણ એના કરતા અનંત પર એવા અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ આપણા જેવા થઈને આ પૃથ્વી પર કઈ દિવ્ય ઘટના કયો દરબારો પ્રાર્થના કરે છે મહારાજ આવું ક્યારેય જોયું જ નથી સાંભળ્યું જ નથી આમ સમાધિ થાય અને સમાધિ પ્રકરણ મહારાજે કેવું ચલાવેલું ચપટીમાં લોકો અધર્મ છોડી દેતા શ્રીહરિના શરણે આવી જતા ભગવાન શ્રીહરીનું સર્વોપરીપણું સ્વીકારી એકાંતિક ભક્ત બની જતા આવું ઐશ્વર્ય મહારાજે પ્રવર્તાવેલું કારણ કે મહારાજને ટૂંકમાં ઓછા સમયમાં જાજુ કામ કરીને જવું હતું એટલા માટે જન્મો જતા રહે છતાં પણ જે સમજણ ન આવે જે સત્સંગ ન આવે એ સમાધિ પ્રકરણ દ્વારા મહારાજ ચપટીમાં આપી દીધું આ દુનિયામાં અનંત અને અપાર ભેખધારીઓ છે અને તેઓ સ્ત્રી અને ધનની પાછળ ખુવાર થઈ ગયા છે ગાંજો તમાકુ અને હોકો તેના તો વ્યસની છે પ્રાયઃ ભેખધારી વ્યસન વિનાના જોવા મળતા નથી કોણ વાત કરે છે દરબારો વાતો કરે છે એ બસો વર્ષ પહેલા જો આ પરિસ્થિતિ હોય તો અત્યારે બોલો સુરેશ મામા તમે તો સારું છે કેટલા બધા અનુભવ નહીં કર્યા હોય એક સારામાં સારા ભજન ગાનારા સંત ગુજરાતમાં જ નું એટલું મોટું નામ ભજનીક તરીકે ભજનના સમ્રાટ કહેવાય ગુજરાતના સંપ્રદાયના સારા સારા સંતો જાણે એકવાર સંપ્રદાયમાં સારા ઉત્સવમાં એમને બોલાવવામાં આવ્યા બહુ સારા ભજન ગાતા એટલા માટે સત્ય ઘટના કહું છું ગાવા આવ્યા મોટી ભેટ આપવાની હતી એ પણ વિચાર્યું ચાલો મોટા માણસથી ભેટ આપી દેશું એ પણ સંતો તૈયાર થયા આવ્યા ત્યારે એને દારૂ માંગ્યો ખરેખર એકદમ સાચી વાત કરું છું દારૂ પીવા માંગ્યો આપણા સંતોએ તો ના પાડી અમે તો મારા હરિભક્તોને દારૂ નથી પીવા દેતા તમને કેમ ના આપીએ હું પીધા વગર ગાઈ ન શકું નક્કી હતું છપાઈ ગયેલો પ્રોગ્રામ સંતોએ દારૂ પીવાનું ન આપ્યો અને પીવા પણ ન દીધો એ પ્રોગ્રામ કેન્સલ કરીને જતા રહ્યા તમે વિચારો આ લખ્યું છે ને શાસ્ત્રોમાં જુઓ તમે હું કહેવાય માગું છું જગતના ભેખધારીઓ આવા હતા સારા છે ને વંદન છે પણ તમે જાણો છો ધોળા કપડા ધોળી દાઢીવાળા અત્યારે જેલમાં બેઠા છે નથી બેઠા વાતે કરીને તોડે બ્રહ્માંડરે તો એ તૂટે નહીં બ્રહ્મ દંડરે જમદંડરે ઉપરના જમદંડ તો પછીની વાત આ લોક જમદંડમાં પણ ફસાયેલા કેટલા ભગવાન ગોડમેન અત્યારે જેલમાં સબડે છે કેટલા ગોડમેન ક્યાં મારે નામ લેવાય બધાના અરે નિષ્કુળાંત સ્વામીએ ત્યાં સુધી કહ્યું રાખે બબ્બે રામકી સમજો ને તમે સ્વામી આવું લખ્યું ગ્રહસ્થ તો સારા કે એક સ્ત્રી રાખતા એક નારી હોય સદા બ્રહ્મચારી એવું કહેવાય શાસ્ત્ર પ્રમાણે ધર્મની મર્યાદામાં રહીને સંસારને સ્વીકારે છે એક નારીનો જ યોગ રાખે છે સિવાય તમામ સ્ત્રી માં બહેન ને દીકરી સમાન સમજે છે આવો સદગ્રહસ્ત એ સાધુ બરોબર છે આવો હોય તો હા સ્વામી એટલા માટે કેવું લખ્યું રાખે બબ્બે રામકી બોલો નામ પાછું કેવું અને હોય કોની એ અડબંગ બાવાઓ અઘોરી બાવાઓ બબ્બે ચાર ચાર પાંચ પાંચ રામકી રાખતા સ્ત્રીઓ રાખતા લંગર જેટલા છોકરાઓ થાય અને તો પણ લોકો એને આશીર્વાદ લેવા દોડતા ઈ સમાજ પણ કેવો નહીં સાધુઓ પણ કેવા એ દ્રશ્ય જોઈને સારા માણસો સારા સમાજના માણસો એ ધર્મથી વિમુખ થયેલા એટલા માટે આ દરબારો પ્રાર્થના કરે છે મહારાજ સમાજમાં આવા સાધુઓ આવા ઢોંગી ધુતારા દંભી પાખંડી લંપટ આવા બાવાઓ છે પ્રભુ અરે નિષ્કુળાનંદ સમિત એટલું બધું લખ્યું છે ને જેના અંતર માં દિન રાત ઇચ્છા વેસોની આખો દિવસ ધન સ્ત્રી પદાર્થ પૈસા વૈભવ વિલાસ એની જ ઈચ્છા હોય અને એટલા માટે અત્યારે તમે જુઓ અબજો રૂપિયાના સાધુઓના કૌભાંડો અબજો રૂપિયાના પૈસા આપનારા બધા ભક્તોને મારી એટલી તો વિનંતી છે તમને વિશ્વાસ હોય ત્યાં માથું આપી દો વિશ્વાસ હોય ત્યાં દિલ આપી દો પણ તમને લાગતો કંઈક ગડબડ છે અહીંયા તમને લાગતો હોય કે અહીંયા સારું નથી તો ત્યાં આપો છો અને એ તમારા પૈસાથી અધર્મ થાય છે તમે પણ ભાગીદાર બનો છો એટલા માટે આપણા પૂજ્ય ગુરુજી વારંવાર કહે છે તમારે કોઈ પણ સારું કામ કરવું છે સેવાનું કામ કરવું છે ભલે તમે અમેરિકા રહો છો ભલે તમે અમને પૂછ્યું છે એકવાર મને પૂછ્યું નિષ્કામ સ્વામીને પૂછ્યું પરંતુ તેમ છતાં તમે આગ્રહ એવો રાખો એકવાર ગુરુજીને વાત કરો ગુરુજી અમારે સેવા કરવી છે આવી સેવા કરવી છે આપ આજ્ઞા આપો તો મોટા પુરુષની આજ્ઞાથી જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે આપણી સેવા નિર્ગુણ બને છે એ સેવા દિવ્ય બને છે એ સેવા કલ્યાણ કરનારી બને છે જુઓ તો ખરા હરિભક્તો મહારાજને પ્રાર્થના કરે છે મહારાજ તમે પણ સર્વોપરી તમારું ઐશ્વર્ય પણ સર્વોપરી તમારા સાધુ પણ સર્વોપરી અને તમારા બધા હરિભક્તો પણ સર્વોપરી લો અમારા મામા જો ઘર પરિવારનો ત્યાગ કરી મંદિરમાં બેસી ગયા હરીશ ભગત તો આવી જ ગયા છે એમને ઘરે તો ગમતું જ નથી એ મામાને ગમતું નથી અને ભગત તો તમારી જેમ સાધુની જેમ મુંડન કરી જ નાખ્યું છે પરમેનન્ટ નરસિંહ મહેતાની જેમ કરતાલો આપવાની જરૂર છે હવે એમને કેવી સરસ વાતો કરે જુઓ અને મહારાજ લોકોને ઠગવાને માટે મિથ્યા રીતે તપ કરે છે એના તપમાં પણ દંભ હોય એના ત્યાગમાં પણ પાખંડ હોય મેં તમને કહ્યું ને કુંભના મેળામાં હજારો સાધુઓ મેં પણ જોયા છે એવા પાખંડી હોય કપડાં ન પહેર્યા પણ એનો ક્રોધ એવો હોય ને એનો જો ક્રોધ જોયો કુંભમાં સ્નાન કરનારા માણસોનો સંસાર છોડી શકે છે ક્રોધને નથી છોડી શકતા એટલે હરિભક્તો મિથ્યા રીતે તપ કરતા દેખાય છે પોતાના શરીરને લાડ લડાવવા શરીરના સુખને ખાતર પોતાનો અનેક પ્રકારનો સમાજ રચે છે પોતાની માયાજાળ એવી ફેલાવે છે પોતાના સમાજને એવી રીતે આંખે પટ્ટી બાંધે છે કે ધોળા દિવસે પોતે કરે તો પણ એનો સમાજ એને સ્વીકારી લઈ જોયું છે એટલે આ ભાઈ પૈસા આવે તો ટિકિટ સુકામ લે છે તું આપણને લાગે કે આ બંને માંથી કોને વધારે મૂર્ખ કહેવા કોને વધારે તમે ભક્તો ભાગ્યશાળી છો કે આપણને કેવા સંતો મળ્યા કેવા સાધુઓ મળ્યા કેવા મહારાજ મળ્યા સમાજમાં ચાલતું આ બધું પાખંડ નામ નથી લેતો ખાલી કેટલા પ્રકારના બાબા ને કેટલા પ્રકારના બાપુઓ ને કેટલા બધા પ્રકારના બોલો જાત જાતના નીકળી પડ્યા છે ટીવી ઉપર શો આવે લાખો કરોડો અબજો રૂપિયા કમાય એની કમાણી પાપ માટે જ વપરાય છે એના દ્વારા મોટું એવું ધતિંગ એવું 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 વિચિત્ર આખું રચના થાય છે પૈસા આપીને માણસો કે અમારી આ ઈચ્છા પૂરી થઈ અમારી આ ઈચ્છા પૂરી થઈ બાબાને અમે આશીર્વાદ દે એક કામ હો ગયા બાબાને અમે ખમણ ખાને કા ખમણ ખાયા નોકરી નોકરીમાં પાસ હો ગયા બોલો ખમણ ખાવાથી નોકરીમાં પાસ થતા હોય તો આપણે બધા ખાઈએ દરરોજ લો ને દેખાય આવે આપણને કળિયુગ હવે ચાલુ થઈ ગયો છે કાગડા ધોળા દિવસે ધોળા દેખાય છે અત્યારે અંજવાળામાં પણ કાગડાને લોકો ધોળા કહે છે મહાભારતમાં શ્રીમદ ભાગવતમાં કાગભુસુંડીજીએ શ્રીમદ વાલ્મિકી રામાયણમાં કળિયુગના લક્ષણ કહ્યા છે ક્યારેક વાંચીશું કથામાં બધું સત્ય દેખાય અત્યારે હંસ ભેગા થઈને કાગડાઓની સ્તુતિ કરવી પડશે એવું લખ્યું શું થઈ ગયું સમાજમાં અત્યારે એવું નથી સજ્જન માણસ હોય બિચારા સાચા માણસ હોય પણ આવા માણસો ધતિંગ કરીને પાખંડ કરીને એવો સમાજ રચ્યો હોય અને એમાં પછી બિચારા આવી ભરાણા હોય નથી હૃદયથી સ્વીકારી શકતા તો પણ એને પછી ઉપરથી એની રીતે ચાલવું પડે છે આવી રીતે સમાજની રચના કરશે લોકોની આંખે પટ્ટી બાંધશે લોકોને હિપ્નોટાઇઝ કરશે તેના ઉપર ભગવાન ક્યારેય રાજી થતા નથી એવા દંભી તો મરીને માં જ જવાના મરીને જવાના નહીં હવે તો ઉપર હાઉસફુલ થઈ ગયું એટલે જીવતા જ જાય છે બધા જાય જ છે ને તમે જુઓ અહીંયા અમેરિકાના એક બહુ મોટા સંત બહુ મોટા અમેરિકાની ટીવીમાં રોજ એનો પ્રોગ્રામ આવતો ઉપનિષદો ઉપર પ્રવચન આવતા હું પણ ક્યારેક સાંભળતો બોલો ફરાર થઈ ગયા છે બે મોટા મોટા કેસ થયા છે અગિયાર મિલિયન ડોલરની તો જામીન બેલ લઈને છૂટ્યા હતા અને અમેરિકાની સરકારને ટોપી પહેરીને ભાગી ગયા ત્યારે આપણને થાય આપણને જે મહારાજ મળ્યા છે આપણને જે સંતો મળ્યા છે આપણને જે દિવ્ય સત્સંગ મેળ્યો છે શ્રીજી મહારાજે સાધુને બે પાળ સ્ત્રી અને ધનની એવી કડક કરી દીધી ને સાધુ સ્ત્રીથી દૂર રહે સાધુ ધન થી દૂર રહે બસ આ બે પાળ મહારાજ એવી બાંધી છે ને કોઈ આમાં ક્યાંય મહારાજ એવું રાખ્યું આગુ પાછું કરી અમેરિકા જેવું કર્યું છે કોઈ ક્યાંય છટકી જ ના શકે મહારાજની આજ્ઞા પાળો ને વચનામૃતમાં માં મહારાજને પ્રશ્ન પૂછ્યો છે મહારાજ વાસના ટાળવી અતિ કઠણ છે અને મહારાજ આપે જે ઉપાય બતાવે એ પણ કઠણ છે હવે એવો ઉપાય ન કરી શકે તો વાસના ટાળવાનો કોઈ ઉપાય ખરો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છેલ્લામાં છેલ્લો ઉપાય મહારાજના વચનામૃતના શબ્દો છે મહારાજ એમ બોલ્યા અમે કહેલા જે નિયમો છે એ નિયમોનું દ્રઢપણે પાલન કરે તો પણ એ ભક્ત એક દિવસ નિર્વાસનિક થાય મનની વાસના એમનમ ટળેવી નથી પણ સમજાવીને પણ ધર્મ નિયમમાં દ્રઢ રહીએ સંતો સંતોની આજ્ઞામાં ગ્રહસ્તો ગ્રહસ્થાશ્રમની આજ્ઞામાં બહેનો બહેનોની આજ્ઞામાં પુરુષો પુરુષોની આજ્ઞામાં સાવધાનપણે જો વર્તે ને તો અંતે શ્રીજી મહારાજ એની રક્ષા કરી એની નિર્વાસની કરી અને સો જન્મની કસર પણ આને આ જન્મે કાઢી અને ધામમાં બેસાડે છે જો દરબારો શું કહે છે અને મહારાજ અત્યારે જે આપના સંતો છે તેવા સંતો તો જગતમાં ક્યારેય નથી ક્યારેય થયા નથી આવા સાધુ આપણા પૂજ્ય નિષ્કામ સમય છે દોઢ વર્ષથી ધારણા પારણા ચાલે છે કેટલા વર્ષ સમયથી દોઢ વર્ષથી ધારણા પારણા વિચારો તો પણ કેટલી સેવા કરે અખંડ વિચરણ ચાલતું હોય કથા વાર્તા ચાલતી હોય આપણને એમ થાય જે સાધુ નથી કેવળ ને કેવળ મહારાજને રાજી કરવાનું તાન ગુરુજીની આજ્ઞામાં રહેવાનું તાન પોતાની પાસે બેસેવો જીવ એને ભગવાનમાં જોડવાનું તાન આપણા સંતોના જીવન તમે જુઓ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી આપણા છે સ્વામીને ભજનનું ભક્તિનું એવું અંગ છે એવું નિયમ છે સ્વામીનું જીવન એટલે એમ કહી શકાય કે કે અણી શુદ્ધ જીવન સ્વામીની સાથે રહ્યા છીએ જોયું છે આ કળિયુગમાં આવા આગ્રહી સાધુ સ્વામી એક વાત નક્કી કર્યું આમ છે શાસ્ત્રમાં લખ્યું કે સંતો દિવસે સુવું નહીં બરાબર ક્યારેય પણ સવારે સ્વામીને ક્યારેય જાગવામાં ફેર ન પડે ક્યારેય બોલવામાં ફેર ન પડે ક્યારે ચાલો સ્વામીને અકળાઈ જાય ક્યારે પણ કોઈક આજ્ઞા લોપતો હોય ત્યારે પણ પોતા માટે તો નથી ને સાત વર્ષ સુધી સ્વામી અખંડ મૌન રાખીને ભગવાનનું ભજન કર્યું આપણે એકાદ દિવસ સાત કલાક તો મૌન રાખજો ઊંઘતી વખતે નહીં જાગતી વખતે ઘણા તો ઊંઘમાં બોલે ઊંઘતા હોય ને તો પણ બોલતા હોય આપણા વિજ્ઞાન સ્વામી મહંત સ્વામી સ્વામીની જે સેવાનું અંગ છે અત્યારે સ્વામી મહંત છે આખી સંસ્થાના ચેરમેન છે છતાં પણ હજી હું આ વખતે ને આની આગલી વખતે ગયો ઇન્ડિયા અને દિવાળીના દિવસોમાં કંડારી ગુરુકુલની ગટરો ઉભરાણી બરાબર ત્યારે એ ગટરો સાફ કરવા માટે જાતે સ્વામી અને કંડારી ગુરુકુલના વિદ્યાર્થીઓ હતા બોલો કેટલી સેવા કેટલું સમર્પણ આપણા ગુરુજી પારાયણ કરતા હતા હું પણ ત્યારે હાજર હતો પારાયણ ચાલે છે ગુરુજીનું પૂજન કરવા માટે એમના પિતા અર્જનભાઈ આવે વ્યાસપીઠ ઉપર ગુરુજી બેઠા છે પૂજન કર્યું બે દીકરાઓ જોડે હતા ગુરુજી એ ખાલી સહજમાં કહ્યું એક દીકરો અમને આપો અમારે સાધુ કરવો સાધુ થાય એવો છે જ કોઈક લીલા હોય ને મહારાજના જ મુક્ત હોય ને ગુરુજી બેય લઈ લો ને ગુરુજી કે ના એક તમે રાખો ને એક અમને આપો ત્યાં ત્યાં ગુરુજી કીધું આને અમને આપો તે દિવસ તે ઘડી અને ત્યારથી શ્રીજી સ્વામી ગુરુજી સાથે આવ્યા તમે વિચારો આપણને એમ લાગે આ બધા પૂર્વના મુક્તો છે મહારાજના હોય તો જ આવી રીતે મોટા પુરુષમાં જોડાય એક જ નજરમાં એક જ દિવસમાં એક જ ઘડીમાં ભગવાનને ભગવાનના મોટા સંતમાં એવી રીતે જોડાઈ જાય સંસારના બંધન માત્ર ખરી જાય આપણને દેખાય આવે આપણા મંડળમાં એવા કેટલા સંતો છે નીલકંઠ સ્વામી છે ઋષિસ્વામી છે પ્રજ્ઞાલકરણ ભગત છે ઇન્ડિયામાં આપણા ઉત્તમ સ્વામી છે અક્ષય સ્વામી છે બરાબર બધા સંતો હું કહેવા એ માગું છું કે આપણને જે આ સંતો મહારાજે આપ્યા છે ને ગુરુજી આપ્યા છે ને આ સૌથી મોટામાં મોટી આપણા ઉપર કૃપા આજે સવારે સરભાણ ગામના ચંદ્રકાંતભાઈ મંદિરે દર્શન કરવા આવ્યા હતા પહેલી વાર એ પરિવાર દર્શન કરવા માટે આવ્યો છે છેલ્લા કેટલા વર્ષોથી ડેઈલી કથા સાંભળે છે ક્યારેય મંદિરમાં નથી આવ્યા ક્યારેય કોઈ સંતોને ઓળખ્યા મળ્યા નથી પણ તેમ છતાં એનું હૃદય એટલું બધું ખેંચાતું હતું એટલું બધું ખેંચાતું હતું એમને જો બેવી હતી ત્યાંથી નીકળી શકાય એમ હતું નહીં પણ આજે આવ્યા મન ભરીને મહારાજના દર્શન કર્યા સંતો સાથે બેઠા વાત કરી કેવા સાધુ મળ્યા છે આપણા પદ્મશ્વર ભાઈ છે તેને સીમા બોલો બે વર્ષ સુધી કથા સાંભળી પરીક્ષા કરી આપણી કેટલા વર્ષ સુધી બે વર્ષ સુધી કથા સાંભળી પરીક્ષા કરી રૂબરૂ મળ્યા અને પછી એને જે ભાવ થયો એને ભાવ થયો કહેવાય માગું છું જેના અંતરમાં अविनाश वास करे वसेया तेने काम क्रोध पाम्या नाश लोभ ने मोह गया एवा शत्रु टणु टाळ्यो साल लाल ज्या आवेर ह्या ह्युमन नेचर काम क्रोध लोभ आ बधा टाळवा अघरा छे પણ જેને ભગવાનને હૃદયમાં પધરાવા હોય એ ભગવાનની કૃપાથી એ સંત એના અંત શત્રુ માત્ર ટળી જાય એ સંત ભગવાન રૂપ બની જાય એવા દર્શન આપણને પૂજ્ય પાઠ ગુરુજીમાં થાય આપણા મંડળના સાધુઓમાં થાય કેશે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણ ના રે આ કેવા સારા સાધુ છે આ સાધુ પાસે જઈએ તો કલ્યાણ થાય આટલું પણ જેના અંતરમાં થાય ને આટલું પણ હરિચરિત્રમૃત સાગરમાં સરસ વાત આવે છે નિત્ય પ્રત્યે ભગવાન સંતો ને ભક્તો એના ગુણ વિચાર્યા કરવા એના સારા સારા ગુણ દોસ્તો બહુ જોવા મળશે તમને સારા ગુણ વિચારવાની આદત પાડો સદગુરુ ગોપાલંદ સ્વામીની વાત સ્વામી એમ કહે એક માણસને આવ્યો એટલે પાડાનો જન્મ થયો એના એટલે આને પાડું બહુ વાલું તે પાડાને ઉચકીને ફર્યા કરે રોજ પાડાને ઉચકીને આખા ગામમાં ફરે તો પાડું મોટું થયું પાડો બની ગયો તો પણ આખા પાડાને ઉચકી શકે ગામમાં ફરે સ્વામી એમ કહે પાડા ને ઉચકવું એ માણસથી અસંભવ હોવા છતાં અભ્યાસ કર્યો સંભવ થયો એવી રીતે સ્વામી એમ બોલ્યા પાડુરનું દ્રષ્ટાંત આપીને ગોપાળંદ સ્વામીએ વાત કરી કે સદરુચિ કેળવવાનો અભ્યાસ કરવો શું કેળવવાનો સદરુચિ કેળવવાનો અભ્યાસ કરવો તો એને કરીને સદવાસનાની વૃદ્ધિ થાય અને સદ્વાસનાની વૃદ્ધિ થાય ત્યારે ભગવાનમાં હેત થાય તેવી સરસ વાત છે સારી રુચિ આપણે જ કેળવવી પડશે આપણા મનમાં ખોટા વિચારો તો ઢગલો છે બીજાના દોસ્ત તો આપણને એક સેકન્ડમાં દેખાય આવશે બ્રહ્મા આપણી સામે આવે દોષ દેખાશે આપણે અભ્યાસ કરીએ આ સંતોમાં આ હરિભક્તોમાં કયા કયા દિવ્ય ગુણ છે કેવા કેવા સારા પ્રસંગો છે આપણે થોડા જોતા શીખીએ આપણી આંખોમાં દિવ્યતાનું આંજન લગાવીએ આપણી આંખોમાં મહિમાનું આંજન લગાવીએ અને પછી આ જોતા શીખીએ અમારા ભગત એનો કેટલો મોટો ગુણ છે અમારા આ ભગત એનો કેટલો મોટો ગુણ છે અમારા આશીત ભગત એને નિયમ રાખ્યો સાંજે પહેલા તો એકલા જ હતા શ્રોતા અમારા પરીક્ષિત એક જ પણ ત્યારથી આ મંદિર ના થયું ત્યારથી મંદિર નહોતું ત્યારથી હા બરફ પડ્યો હોય ઠંડી પડી હોય વરસાદ પડ્યો હોય ગમે તેવું હોય અરે એક દિવસ તો આશીત ભગત દેખાણા નહીં એટલે લગભગ ભગત ના એટલે સંતોને ચિંતા થાય કેમ નથી આવ્યા કે બીમાર હોય કે અનિવાર્ય સંજોગ તો જ ફોન કર્યો તો ખબર પડી કે ભગત આવ્યા પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી એટલા બધા થાકેલા સ્ટોર ઉપરથી એટલે પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી બે મિનિટ આંખ બંધ કરી ત્યાં ને ત્યાં સુઈ ગયા રાત્રે સાડા દસે સંતોએ ફોન કર્યો ત્યાં સુધી તો પાર્કિંગ લોટમાં ગાડીમાં ઊંઘતા જ હતા બોલો આટલા થાક્યા હોય પણ તેમ છતાં નિયમ મંદિરે જવું જ છે કથા વાર્તા સાંભળવી જ છે આ નાની વાત છે મામા નાની વાત છે આ કળિયુગમાં આ તમે કહીએ ક્યારેક ટોકીએ રોકીએ પણ આપણા ભક્તોના જીવન આપણા સંતોના જીવન આપણા બધા પાર્ષદોના જીવન કેટલી સરસ સદરુચિનો અભ્યાસ કરવો સારી રુચિ તમારા આસપાસ જે ભગવાનના ભક્તો છે એ બધામાં સારા સદગુણ જોવાનું ચાલુ કરો તમે એકવીસ દિવસ લાગશે બેન્જામિન થેન્કલીને પોતાની આદત ચેન્જ કરવા માટેના અમુક પ્રયોગો બતાવ્યા છે બહુ સરસ વાત છે વિદેશના અનુભવો થોડા દિવસ લાગશે પણ એકવાર તમારી આદત પોઝિટિવ થિંકિંગની થશે એકવાર ગુણ જોવાની આદત બનશે સંતો ભક્તોમાં એવી દિવ્યતા તમને દેખાશે એવી દિવ્યતા તમને દેખાશે તમારું અંતર ભૈરો ભૈરો ને ભૈરું થઈ જશે સાગરમાં મહારાજે શું વાત કરી સંતો ભક્તોમાં ગુણ જોવા ગુણ જુએ છે ત્યારે જીવના પાપ બળી જાય છે કારણ કે પછી એના મનમાં પાપના વિચાર જ નથી આવતા વિચાર ના જ પાપ કરી શકે સંતો ભક્તોમાં ગુણ જોવાથી પાપ બળે છે પાપ બળે છે એટલે સારી બુદ્ધિ જન્મે છે અને સારી બુદ્ધિ જન્મે છે ત્યારે મહારાજ કે સારા વિચાર આવે છે સારા વિચાર એ સુખનું મૂળ છે જોયું સાગરની વાત ગુણ જોવાથી પાપ બળે પાપ બળે એટલે બુદ્ધિ સારી જન્મે બુદ્ધિ સારી જન્મે એટલે વિચાર આવે અને સારા વિચાર સવળા વિચાર આવે એટલે પછી સુખ મળે સદગુરુ ગોપાળી કેળવવી પ્રયત્ન કરીને મહેનત કરીને સારા સારા સદગુણ જોતા શીખવું કોઈ આપણને કોઈના ચાર દોષ કે આ તો આવો છે લબાડ છે બોલવામાં ઠેકાણું નથી ખાવામાં ઠેકાણું નથી આપણે એટલું જ કહેવાનું કઈ નહીં દરરોજ પૂજા તો કરે છે ને બિચારો ડેઈલી કરે છે ને પૂજા તમારું કંઈ બગાડ્યું તમારું કંઈ નુકસાન કર્યું ભગવાનનો ભક્ત છે પૂજા કરે છે ધર્મનિયમ પાળે છે તો બેના દેહના સ્વભાવ એ કોઈ આપણને એના પાંચ દોષ કે આપણે દસ ગુણ જોઈએ ગુણાત્ર નું સ્વામી કહ્યું કોઈના દોષ દેખાય તો તુરંત એના ગુણ વિચારવા લાગે તો દોષ ટળી જાય અરે સ્વામી કેવી વાત કરી જુઓ આ તો આપણે રોજ સાંભળીએ છીએ પણ ક્યારે આનો જીવનમાં અનુભવ નથી કર્યો એકાદ વાર કરો અઠવાડિયું પ્રયોગ કરો ગુણાત્યાનંદ સ્વામી શું બોલ્યા મામા જેટલો બીજાના દોષને ટાળવાનો આગ્રહ છે એટલો જો પોતાના દોષને ટાળવાનો હોય તો કોઈ વાતની કસર જ ન રહે બોલો મામા સાચી વાત કે ખોટી વાત પછી ગુણાત્યાનંદ સ્વામી બીજી વાત બોલ્યા આ બધા ગ્રહસ્થો યાદ રાખવા જેવી છે તમારે નહીં અમારે યાદ રાખવા જેવી છે અમે ઘણીવાર બધાને સુધારવાનો બહુ વધારે પડતો આગ્રહ કરી નાખીએ તો અમે દુઃખી થઈ જઈએ બીજાના દોષને ટાળવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાના દોષને ટાળવાનો રાખે તો કોઈ વાતની કસર જ ન રહે અને બીજી વાત બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે એટલો પોતે સમજવાનો આગ્રહ રાખે તો કોઈ વાતની ખામી ન રહે ગુણાત્યાનંદ સમયની આ જ વાત અમેરિકાના પ્રસિદ્ધ લેખક સ્ટીફન કવિ જેના પુસ્તકો ટોપ સેલર ગણાતા એક મોસ્ટ સૌથી વધારે વાંચતા પૃથ્વી ઉપર સ્ટીફન કવિના પુસ્તકો મેં પણ ઘણા વાંચ્યા સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એમાંની એણે એક વાત કરી ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અંડરસ્ટુડ દરેક માણસ એવો આગ્રહ રાખે છે કે બધા મને કેમ સમજતા નથી મને કેમ આ મોટું અજ્ઞાન છે આ મોટી ભૂલ છે આ મોટી મિસ્ટેક છે આ દુઃખનું કારણ છે કેટલું સરસ લખ્યું છે બહુ સરસ ફર્સ્ટ ટુ અંડરસ્ટેન્ડ તમે પેલા બીજાને સમજવાનો પ્રયત્ન કરો ધેન ટુ બી અંડરસ્ટુડ પછી તમે આગ્રહ રાખશો ને તો બીજો માણસ તમને ઈઝીલી સમજી શકશે આપણા સમય શું કહે છે જ કહે છે બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે એના કરતા પોતાને સમજવાનો જેટલો આગ્રહ રાખે ને કોઈ વાતની ખામી રહે નહી સુખ સુખ અને સુખ આનંદ 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 મોજ મોજ અને મોજ કેટલી સરસ હજી તો મહારાજ વાત કરવાના છે ઘડિયાળનો કાંટો પૂરો થવા આવ્યો જો દરબારો મહારાજને પ્રાર્થના કરે છે મહારાજ આવા સાધુઓ મળ્યા આજે જે આપના આશ્રિત વૈષ્ણવ રાજા દરબારો છે એવા જગતમાં ક્યાંય ભક્તો પણ દેખાતા નથી સંતોનો મહિમા છે ને એવો ભક્તોનો પણ મહિમા છે આપણા લોયાધામ પરિવારના મેં કહ્યું નાના નાના ભક્તો શનિવારના દિવસે શનિવારના દિવસે સવારે સ્નો રાત્રે સ્નો પડેલો અમને તો ખબર પણ નહોતી આપણા વર્જિનિયા વાળા મુકેશ ભગત એ લોકો ન્યુજર્સી આવ્યા હશે પણ સંકલ્પ કર્યો હશે કે અમારે ધનુર્માસમાં સવારે મહારાજના દર્શન કરવા છે ક્યાં વર્જિન્યા ત્યાંથી આવ્યા પેલો સ્નો પડેલો સોલ્ટ પણ નખાયેલું નહીં રોડ ઉપર અને બધા ભક્તો અમને સવારે આરતી વખતે કોઈ દેખાણું લાગ્યું કે આજે કદાચ ભક્તો હોય સ્નો પડ્યો છે એટલે પણ જે આરતી પૂરી થાય ત્યાં તો બધા ભક્તો હાજર વિચારો તમે દેખાય કે નહીં આ લોયાધામમાં આજે એવા ભક્તો છે જેના દર્શન કરવાનું મન થાય જેને જોઈને આપણને જ નહીં આપીવડા મહારાજને પણ આનંદ થતો હોય એવું લાગે આપણને હરિભક્તો વિનંતી કરે છે અહોભાવમાં એવા છે મહારાજ આ સંતો આવા જગતમાં મેં ક્યાંય નથી જોયા આવા હરિભક્તો નથી જોયા અને આ બધા લોકો તો વૈષ્ણવોના જેવા વેશ રચીને ભગવાનને પણ ઠકે છે એટલે દુનિયાના માણસો મંદિરમાં બેઠા હોય છતાં ધૂતારા બનીને બેઠા હોય છે હરી નહી કબુ ઠગે જાવે સબકે અંતર યામી રહરથ ના થા હરિ નહિ કબુ ઠગે જાવે ભગવાન ક્યારેય છેતરાતા નથી કોઈ ભગવાનને છેતરી શકતું નથી ભગવાન તો સહુના અંતર્યામી છે પળ પળનો હિસાબ ઠાકોરજી રાખે છે તમારો અને મારો દુનિયાભરના માણસોનો ગુરુ નાનક કેટલી સરસ વાત લખે ચીટી કે ચીટી કે પાઉં નુપુર બાજે કીડી કેવડી હોય મામા કેટલા ફૂટની કેટલી નાની કીડી એનો પગ કેવડો હોય ના દેખાય હવે પગ એટલો નાનો એમાં નુપુર કેવડા હોય ઝાંઝર કેવડા હોય ચીતી કે પાવ નુપુર બાજે ઓહી ઓભી મેરા સાહિબ સુનતા હૈ ગુરુ નાનક કેવું લખ્યું હવે જેના કેમેરા આટલા પાવરફુલ હોય કોઈ છૂટી શકે ખરો હરી નહીં કબુ ઠગે જાવે સબ કે હે અંતર યામી રહાવે સબ કે દોરે હે જા કે હાથા એસે હે મહા સમરથ નાથા કેટલી અદ્ભુત જીવ પ્રાણી માત્રની દોરી મારા મહારાજ ના હાથ માં છે સહુના નાથ મહા સમર્થ છે ભગવાન ને કોઈ પારકું કે પોતાનું નથી જે જીવ જેવી ભક્તિ કરે છે શ્રીહરિ તેને સમજીને તેના જેવું જ ફળ આપે છે હરિને એક તલ જેટલી વસ્તુ અને ઘટનાનું પણ સંપૂર્ણ જ્ઞાન રહ્યું છે યો વ્યક્તિ યુગપદ સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વત આપણે આપણી જાતને જ્ઞાની માનીએ છીએ આનાથી મોટું અભિમાન નથી લાવોત્સ્યની બહુ સરસ અંગ્રેજીની વાત મને ગમી ધોઝ હુ સ્પીક ડુ નોટ નોજ હુ હુ ડુ નોટ સ્પીક નો અનુભવમાં ડૂબી જાય છે અને જે બહુ બોલ બોલ કરતા હોય એ જાણે જ છે એવું નથી હોતું અને આ વાસ્તવિકતા છે આપણા જોગી સ્વામી જુઓ બહુ મોટા મોટા સ્થિતિવાળા સંતો એ ક્યાંય ઉપદેશ આપવા નથી ગયા મહારાજના સમયમાં પણ સ્વરૂપાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી મોટા સ્થિતિવાળા સાધુઓ એ ઉપદેશ આપવા નથી ગયા આપણે આપણી જાતને જ્ઞાની માનીએ છીએ યશ્યામતમ મતમ મતમ તસ્ય ઉપનિષદો પણ કહે છે કે જેમ માને છે હું ભગવાનને જાણું છું આ તો અજ્ઞાન છે કેવી રીતે જાણી શકશું આપણી બુદ્ધિ આપણી શક્તિ લિમિટેડ છે યતો વાચો નિવર્ત અપ્રાપ્ય મન સાસહ આપણામાં અભિમાન જેવું કોઈ મોટું પાપ નથી માટે બસ આજે ઠાકોરજી જ સર્વજ્ઞ છે ઠાકોરજી મારા એક એક કર્મના સાક્ષી છે અંતર્યામી છે એમ માની ભગવાનને સાથે રાખી દાસપણે જો આપણે આગળ વધીશું ને તો આપણે પ્લેનની ગતિથી જેટ પ્લેનની સ્પીડે કલ્યાણના માર્ગે આગળ વધીશું સાધનના બળે નથી ચાલી શકાતું અરે ગુણાત્તાનંદ સ્વામી કહે સાધનના બળે આપણી મોટાઈ નથી આપણી મોટાઈ તો ઉપાસનાને લીધે છે વચનાવૃત્તમાં મહારાજ એમ કહે આ સત્સંગની મોટપ કેવી રીતે છે ભગવાનનો જેને જેટલો નિશ્ચય વધારે ભગવાનની આજ્ઞા જેટલી વધારે પાળે એટલી આ સત્સંગમાં મોટાઈ વધારે જાણવી સત્સંગની મોટપ આવી રીતે છે નિશ્ચયે કરીને અને આજ્ઞા પાળવે કરીને માટે ભગવાનને બસ આપણા જીવનને સોંપી પળ પળનો હિસાબ રાખે છે તલ જેટલી વસ્તુનું અને ઘટનાનું પણ સંપૂર્ણ જ્ઞાન છે જથાર્થ ધર્મ ભક્તિ જામાહી યહ બ્રહ્માંડ કે આસન જાહે કોને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે એની નાની એવી વાત વાંચું છું જથાર્થ ધર્મ ભક્તિ જામાહી યહ બ્રહ્માંડ કે સદાચારમય ધર્મ હોય શું હોય મામા પહેલી વસ્તુ સરસ અને એકાંતિકી ભક્તિ હોય બીજા નંબર માં શું હોય ભક્તિ અને જેને સંપૂર્ણ બ્રહ્માંડમાં ક્યાંય કોઈ પણ પ્રકારની આશા ન હોય આ ત્રીજી શરત કેવળ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ રહેતો હોય અને પોતાની બધી રુચિનો જેને ત્યાગ કરી દીધો ચોથી શરત જથાર્થ ધર્મ ભક્તિજા માહિ પેલા ધર્મ આપણે ત્યાંથી જ કાચા નમાલા લુલા ધર્મમાં માણસ આજે હાવ નમાલો છે પેલા ધર્મ હોય પછી ભક્તિ હોય યહ બ્રહ્માંડ કે જાહે આ બ્રહ્માંડની કોઈ વસ્તુ પદાર્થની લાલચ ન હોય અને આજનો માણસ એટલો લાલચુ એટલો બધો લાલચુ જગતના પદાર્થનો બન્યો છે ચોથી વસ્તુ હરિમ રજે અનુસાર લે ચલ હે આપ ભગવાનની મરજી પ્રમાણે ચાલે પોતાની બધી રુચિ છોડીને એણે અમેરિકા રાખવા હોય તો અમેરિકામાં રહે એને કરોડપતિ કરવા હોય તો મહેનત કરે જે આવે ભગવાનની ઈચ્છાથી મેળવે કરોડપતિ પણ બને કોઈ અમરીશ રાજા જેવા એકાંતિક હોય તો કોઈ સુદામા જેવા પણ એકાંતિક હોય ના હોઈ શકે ભગવાનની મરજીથી જે મળે એ બધું સ્વીકારે ધર્મથી જે મળે બધું સ્વીકારે પાપ કરીને પૈસાવાળા બનવાની નીતિ લાલચો માણસનો જે સ્વભાવ થયો છે એનેથી જ ધર્મની મર્યાદાઓ તૂટી અને એને લીધે જ માણસ દુઃખી થઈ રહ્યો છે આ ચાર વસ્તુ બતાવી હવે મહારાજ શું બોલે જો ધ્યાનથી સાંભળો સો પાવત હરે ધામ માહી સો પાવત હરે ધામ કો ઓર ભટકત ભવ માહી હોઈ સકત હે નાહી આવી રીતે જે વર્તતો હોય આવો ભગવાનનો ભક્તો હોય ભગવાનના ધામને પામે છે અને એ સિવાય બીજા બધા ભટક્યા કરવાના એ વાતને સમજીએ છીએ દરબારો મહારાજને વિનંતી કરતા કરતા આ બોલ્યા છે હવે દરબાર એક પ્રશ્ન પૂછે છે જે સાંભળી લઈએ મહારાજ આ વાતને તો અમે સમજીએ છીએ પરંતુ તેમ થઈ શકતું નથી સમજણમાં છે તમે મળો ત્યાં બધું સમજાઈ જાય પણ તમે આમ જાઓ એટલે પાછું અમારું જ્ઞાન આમ જતું રે જીવનમાં નથી આવતું એનું શું કારણ છે જે હોય તે આપ બતાવો અમને તેમાં ખબર પડતી નથી આપ તો સાક્ષાત પરમેશ્વર છો એટલા માટે મેં આ પ્રશ્ન પૂછીએ છીએ ધર્મકુમાર શ્રીહરીને માટે કોઈ વાત અગમ્ય અજાણી નથી આ જગતમાં તેમનો અવતાર અનંત જીવોના મોક્ષ માટે થયો છે તેમના અવતારનું બીજું કોઈ પ્રયોજન જ નથી જેવો રોગ હોય તેવા ઘરમાં જ નાળી ચાલતી હોય અને ખરો નાળી હોય તો તે જોતાની સાથે રોગને પકડી લે છે એ રીતે શ્રીહરી અંતર્યામી છે બહુનામી તેઓ જીવના રોગને ઓળખી લે છે તેઓ પ્રેમથી પ્રશ્નો ઉત્તર કરવા લાગ્યા કારણ કે તેઓ બધી રીતોનો રીતોને યથાર્થ રીતે જાણે છે શબ્દ વેધી બાણ ફેંકનાર જે બાણાવળી હોય તે લક્ષ્યને વિંધવામાં ક્યારેય ભૂલ ન કરે તે રીતે જ હરિ જ્ઞાનના બાણાવળી છે તેઓ ઉત્તર આપવામાં ક્યારેય ભૂલ કરે જ નહીં હવે શ્રીજી મહારાજ શું ઉત્તર આપે છે એ વાત તો આપણે સાંભળીશું તમારો મારો પણ બધાનો પ્રશ્ન છે છે આપણને પણ પણ જ્ઞાન વધારે પડતું ગયું પ્રેક્ટિકલ જીવનમાં એ વસ્તુ નથી બરાબર દરબારો એ બધી પ્રાર્થના કરી તમે સમજ્યા ને કે હે મહારાજ અમે જાણીએ છીએ જગત અસત્ય છે ને તમે સત્ય રૂપ છો જગત દુઃખરૂપ છે તમે સુખરૂપ છો પણ તેમ છતાં મહારાજ તમને સુખરૂપ જાણીએ છીએ છતાં હેત થતું નથી જગતને દુઃખરૂપ જાણીએ છીએ એમાંથી ટળતું નથી તો શું કરીએ પ્રભુ આ પ્રશ્નનો જવાબ આપો બે ઉપમા આપી નાળી અને શબ્દવેધી બાણાવળીની શ્રીજી મહારાજને કાલે આપણે એની થોડી ચર્ચા કરીશું ઉત્તર પણ મહારાજે અદભૂત આપ્યો છે એને પણ જોશું તમને અને અમને બધાને કામ લાગે એવો આ મહારાજનો જવાબ છે તો મહારાજની આ વાત આવતીકાલે આપણે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય